અંજાર નગરપાલિકા અને શહેરના લોકોના સુખાકારી માટે અમનેક સવલતો આપી છે અંજાર નગરપાલિકા હાલમાં કોઈ કર્મચારીઓ પર કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓની પકડ ન હોવાના કારણે નગરપાલિકાનું તંત્ર દિવસે દિવસે બગડી રહ્યું છે આજે સવારે લાખો ગેલન પીવાનું પાણી પાઇપલાઇન તૂટી જવી હોવાના કારણે વહી નીકળ્યું હતું અને પાણીનો વેડફાટ થઈ ગયો હતો ત્યારે ગંગોત્રી સોસાયટીમાં મકાનના છત્રીસથી થી ચુવાલીસ સુધીના મકાનોમાં છેલ્લા દસ દિવસથી પાણીના નળમાં ગટરનું પાણી વહી રહ્યું છે એટલે કે આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે ત્યારે રહેતા તમામ રહેણાંક મકાનમાં રહેતા લોકોને પાણી ગટરવાળું અને ગટરનું પાણી અને પીવાનું પાણી ભેગું થઈને આવતું હોવાનું જણાવી રહ્યું છે જે લોકોને પીવાનું પાણી તથા નાવાના અને કપડાં ધોવાના કારણે આ પાણી એક થઈ રહ્યું છે લોકોને પીવાનું પાણી તથા નહાવા કપડાં ધોવા પાણી ન હોવાના કારણે ખાનગી ટેક્ટરો દ્વારા પૈસા ખર્ચીને હવે પાણી મંગાવવાનો વારો આવ્યો છે ત્યારે અંજાર નગરપાલિકાને ગટર મિક્સ પાણીની ફરિયાદ કરવામાં આવી છે તથા પીવાનું પાણી ટ્રેક્ટર દ્વારા આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે છતાં પણ પાણીના ટેન્કર જ આવતા નથી ત્યારે આજે પાલિકાના પ્રમુખને ગટર મિક્સ પાણીની ફરિયાદ કરવા આવેલા ત્યારે પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી કરવામાં આવે ને લોકોને પીવાનું શુદ્ધ પાણી અને સ્વચ્છ પાણી ક્યારે મળશે તે જોવાનું રહ્યું હાલમાં તો લોકો અનેક સવલતોથી વિક્ષેપ થઈ રહ્યો છે અને તેમને પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હોય જેથી કરીને ગટરનું અને પીવાનું પાણી ભેગું મળી આવતું હોય જેને લઈને લોકો હાલમાં તો પરેશાની વેઠી રહ્યા છે જે આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો